શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આજરોજ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ પરિસરમાં યોગ ભવન ખાતે મોદી 2020 ડ્રમ મીટ ડિલિવરી વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કાર્યક્રમ યોજાયો હતો, જે સંયુક્ત ઉપક્રમે પ્રકાશ જાવડેકર, પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી ભારત સરકારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. સંસ્કૃત ભાષા ભારતની દરેક ભાષાની જનની છે. પ્રવીણ પ્રકાશન રાજકોટ ટૂંક સમયમાં મોદી 20 ડ્રમ્સ મીટ ડિલિવરી ગ્રંથની ગુજરાતી ભાષામાં અનુવાદ સહિત આવૃત્તિ પ્રકાશિત કરશે. વર્તમાન ભારત સરકારે જનસંપર્ક અને જનસંવાદ થકી રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020નો પ્રચાર પ્રસાર કર્યો અને તેનો નિર્વિવાદ અમલ કર્યો. એક સમય હતો જ્યારે દુનિયાભરથી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ શિક્ષણ અર્થે ભારતની નાલંદા, તક્ષશિલા, વલ્લભી જેવા વિશ્વવિદ્યાલયોમાં આવતા, હાલમાં ભારત સરકારના અનેક શૈક્ષણિક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. તેમણે સોઢા થકી ઇન્વોલ્વેશનની ગ્રહણ ચર્ચા કરી અને અનેક ઉદાહરણો આપ્યા. વધુમાં જણાવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 12 વાગ્યા સુધી વિવિધ શોધ, ઇન્વેશન, સ્ટાર્ટઅપ વિષયના સંસ્કૃત સાથે ચર્ચા વિચારણા કરીને તેની અમલવારી કરાવી રહ્યા છે. આ તમામ બાબતોનો સમાવેશ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020માં કરવામાં આવ્યો છે. ડિજિલોકરના હાલમાં 10 કરોડથી વધુ યુઝર્સ છે અને તેમના 500 કરોડથી વધુ દસ્તાવેજ ડિજિટલ રૂપે સંગ્રહ આ એપમાં છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉક્ટર લલિતકુમાર પટેલ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રોફેસર ચેતન ત્રિવેદી, પાલિકા પ્રમુખ પિયુષ ફોંફડી, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસી પરમારની સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આમ અહીંયા વેરાવળ પરિસરમાં યોગ ભવન ખાતે વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો. વેરાવળમાં રોટરી ક્લબનો 2022ની વાર્ષિક કાર્યક્રમ અંતર્ગત ગિરીશ ઠક્કર, પારુલબેન પારીખની નિમણૂકી કરવામાં આવી છે. વેરાવળમાં આજરોજ બેડા પાર્ક ખાતે રોટરી ક્લબના વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત નિઃસ્વાર્થ સેવાભાવી બજાવતા ભરતભાઈ શાહ અને જનકભાઈ સામૈયા તેમજ સુરક્ષા બાટલા દ્વારા પ્રયત્નશીલ રહી રોટરી ક્લબમાં પ્લાસ્ટિક સર્જરી કેમ્પ અને સાથે સેવા કામગીરીમાં પોતાની માનસ સેવા બજાવી સહભાગી થયેલ ગિરીશ ઠક્કર અને પારુલબેન પારેખની નિમણૂક થઈ. તેમજ ઇન્ટરવ્હીલ ક્લબમાં પ્રમુખ જયશ્રીબેન પણ અનેક સેવાઓ બજાવી હતી, જેમાં નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ હુફડી સહિતના અગ્રણીઓને મોમેન્ટ આપી સન્માન કરાયું હતું. ગિરીશભાઈ ઠક્કર અને ભરતભાઈ શાહ અને જનકભાઈ સુમૈયા એ ભારે જહેમત ઉઠાવી આયોજન કર્યું. બુલેટિનના રૂપમાં અમારા ક્લબના એડિટર યશાબેને બનાવી છે. હું અનિલ કુમાર સિંહ સાહેબને વિનંતી કરીશ કે કાલે એમના મોબાઈલમાં મળી જશે.